નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાયડેપ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે આરએફઓ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીપીએસસી ક્લાસ ટુ ઓફિસરની આપણે સત્તા પાવર એમનું કામ શું હોય છે એમની ફરજ શું હોય છે કયા કયા ડિપાર્ટમેન્ટ્સના અંડરમાં કામ કરવાનું હોય છે એમના અંડરમાં કેટલા કેટલા ડિપાર્ટમેન્ટ આવેલા છે કેટલા લોકો એમના અંડરમાં કામ કરે છે એમાં અને જે રેન્જ ઓફિસર છે તો એમના કેટલા રેન્જમાં એમનું કામ કરવાનું હોય છે બધું જ આજના વિડીયોમાં જોઈશું એન્ડ ખાસ મહત્ત્વનું એ છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ આજના વિડીયોમાં જોઈશું કે ઘણા બધા લોકોના કોમેન્ટ્સ પણ હોય છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે આર કે કોણ એપ્લાય કરી શકે છે બરાબર તો એ પણ જોઈશું કે આમાં શૈક્ષણિક લાયકાત શું માગેલી છે ઓકે તો વધુ ડેવિશ કરે કે આપણે આગળ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક નાનકડી વાત કહી દઉં કે જો તમે મિત્રો આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબરનું બાકી હોય અને આવા જ પ્રકારના વિડીયોઝ તમને જોવા ગમતા હોય તો આપણી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળે છે ઓકે તો મિત્રો મેં આર એફઓની ઉપર ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે જેમ કે એક્ઝામ પેટર્ન શું છે સિલેબસ શું છે આરએફઓની એક્ઝામ માટે બેસ્ટ બુક લિસ્ટ કયું છે બધું જ ઘણા બધા વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળી છે ચેનલનું નામ છે ગુજરાત સ્ટડીઝ પ્લેલિસ્ટમાં જેને ચેક કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે ઇલિજિબિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ અને એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ અહીંયા આપેલું છે એ તમે જોઈ શકો છો પરીક્ષા માટે ઉમેદવાર ઉમેદવાર ભરતીની સંસદ કે જ્યાં રાજ્ય રાજ્યના વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાનું અથવા તો જી યુજીસી એક્ટ ઓગણીસ છપ્પનના સેક્શન ત્રણ હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ બીજી શૈક્ષણિક સંસ્થાની નીચે વિષય પૈકી કોઈ એક વિષયની સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ બરાબર એટલે કે અહીંયા જે નીચે વિષય આપેલા છે અહીંયાથી તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી લઈને અહીંયા સુધીમાં જેટલા પણ સબ્જેક્ટ આવેલા છે એમાંથી તમે કોઈ સ્નાતક પદવી ધરાવતા હોય અથવા તો એમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોય તો જ તમે એપ્લાય કરી શકો છો તો જ તમે આર એફ એક્ઝામ માટે એલિજિબલ છો બરાબર તો તમે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે કયા કયા આપેલા છે એમાંથી તમે જો ધરાવતા હોય બરાબર હોર્ટિકલ્ચર છે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી તમે બિલોંગ કરતા હોય કે પછી જુઓલોજી હોય બોટની હોય કેમિસ્ટ્રીમાં બરાબર તો આ બધા વેન્ટ્રી સાયન્સ હોય છે હસબૅન્ડરી એન્ડ વેન્ટ્રી સાયન્સ છે બરાબર તો તમે ઇલિજિબલ છો એના સિવાય પર ઉપર દર્શાવેલ પદવી પૈકી બી એસસી એગ્રીકલ્ચર બીએસસી હોર્ટિકલ્ચર બીએસસી ફોરેસ્ટ્રીની પદવી સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા સેન્ટ્રલ હોર્ટિકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા તો સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા સ્ટેટ હોર્ટિકલ્ચર યુનિવર્સિટી એક્ટ તંત્ર સ્થાપિત માન્ય યુનિવર્સિટી યુનિવર્સિટીની ધરાવતા હોવા જોઈએ પદવી વધુમાં જે ઉમેદવારો ફોરેસ્ટરી એટલે કે વન વિભાગના મુખ્ય વિષય સાથે બીએસસીની પદવી ધરાવતા હોય હશે તેઓને મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતમાં રૂબરૂ મુલાકાતમાં મેળવેલ કુલ ગુણના દસ ટકા વધારા ગુણ મળવાપાત્ર થશે બરાબર અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોએ વીસ વર્ષ પૂરા થયેલા હોય અને નિયત લાયકાત પદવી ધરાવતા હોય તો છેલ્લા સેમેસ્ટરના લોકો પણ એપ્લાય કરી શકે છે બરાબર તો આ જે આ જે સ્ક્રીનશોટ છે એકદમ લેટેસ્ટ છે હમણાંની જે નવી ભરતી આવી બે હજાર એકવીસમાં એમાંથી જ આ જે નોટિફિકેશન છે એમાંથી જ આ સ્ક્રીનશોટ લીધેલો છે બરાબર તો આટલામાંથી તમે કોઈ પણ ધરાવતા હોય પદવી અથવા તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તમે ઇલિજિબલ છો આરએફઓની એક્ઝામ આપવા માટે બરાબર અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવતી હોય તો અહીંયા તમે જોઈ શકો છો એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાંથી તમે બિલોંગ કરતા હોય તો પણ એક્ઝામ આપી શકો છો અને ખાસ કે દસ ટકા ગુણના વધારે પણ મળવા પાત્ર થશે કોણે તો જે લોકોએ આરએફઓમાં આરએફઓનો વન વિભાગમાં એનો મુખ્ય વિષય રહેલો હોય બીએસસીમાં બરાબર તો એ લોકોને છે ને દસ ટકા વધારે માર્ક્સ મળે છે ઓકે તો જે લોકો આર એફઓમાંથી વન વિભાગમાંથી છે એ લોકોને ફાયદો છે આગળ જોઈએ હવે આપણે આ તો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ હવે આપણે જે ટોપિક છે પાવર્સ જે આર એફઓનું કામ સુએ છે એ આરએફઓને કયા કયા પાવર્સ મળેલા હોય છે એના પર આપણે જોઈએ અને ખરેખર મિત્રો આરએફઓની આ જે પોસ્ટ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ખરેખર આમ તમને એકવાર પોસ્ટિંગ મળશે ને પછી તમને આમ ઓફિસર્સવાળી ફિલિંગ આવશે બરાબર તો મિત્રો આપણે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનને લઈને ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય તો એ કન્ફ્યુઝન પહેલાં તો આપણે દૂર કરી લીધું હવે આપણે સ્ટાર્ટ કરીએ કે શું છે આરએફઓ બરાબર તો મિત્રો આરએફઓને ઘણી બધી અલગ અલગ રીતે નામથી ઓળખવામાં આવે છે કોઈ લોકો રેન્જ ફોરેસ્ટ ફોરેસ્ટ રેન્જ ઓફિસર તરીકે પણ કહે છે કોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કહે છે કોઈ રેન્જર કહે છે કોઈ ફોરેસ્ટ સર્ક્યુલર ઓફિસર કહે છે પરંતુ બધું એટલે કે આર એફોર્સ થાય છે રેન ફોરેસ્ટ ઓફિસર જ થાય છે એનો મતલબ અને મે આની રિક્રુટમેન્ટ છે ને મિત્રો સ્ટેટ વાઇઝ કરવામાં આવતી હોય છે એસપીએસસી દ્વારા એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એટલે કે જીપીએસસી દ્વારા રિક્રુટ કરવામાં આવે છે એમાં પણ સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ છે એસએફએસ એના દ્વારા આ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે પરંતુ એક્ઝામ છે એ તો કન્ડક્ટ જીપીએસસી કરે છે બરાબર અને સ્ટેટ વાઇઝ થતી હોય છે આની ભરતી અને આ ક્લાસ ટુ ઓફિસરની પોસ્ટ છે ઓકે આગળ પ્રમોશન વાઇસ પણ જોઈશું કે તમે પ્રમોશન કયા કયા પદ સુધી તમે મેળવી શકો છો બરાબર હવે મિત્રો આ જે આ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જે પોસ્ટ છે એ ગેજેટેડ ઓફિસરની પોસ્ટ છે હવે મિત્રો ઓફિસર એ બે પ્રકારના હોય છે ગેજેટેડ ઓફિસર અને નોન ગેજેટેડ ઓફિસર બરાબર અને આ ગેજેટેડ અને નોન ગેઝેટેડ શું છે એના ઉપર હું અલગથી વિડીયો બનાવી દઈશ કે આ ગેઝેટેડ એટલે શું અને નોન ગેજેટેડ એટલે શું હવે મિત્રો આગળ વાત કરીએ તો આ ખાખી યુનિફોર્મ પર તમને મળતો હોય છે વિચ હેઝ થ્રી સ્ટાર ઓન શોલ્ડર એટલે કે તમને ત્રણ સ્ટાર હોય છે તમારા ખાબી ખાખી જે વરદી મળતી હોય છે એમાં ત્રણ સ્ટાર હોય છે જેમ કે જે ડીવાય એસપીનો જે યુનિફોર્મ છે ને સેમ ઓલમોસ્ટ સેમ એમના જેવો જે મારો યુનિફોર્મ હોય છે આર એફ બરાબર એમાં પણ કોઈ સ્ટ્રીપ નથી હોતી સ્ટ્રીપ મતલબ કે જે લાલ રંગની યલો સોરી લાલ અને બ્લુ રંગની જે સ્ટ્રીપ હોય છે એ પણ નથી હોતી ડાયરેક્ટ ખાલી ત્રણ સ્ટાર હોય છે બરાબર અને ખાખી યુનિફોર્મ હોય છે બરાબર અને આમાં મેલ એન્ડ ફિમેલને એ તો કહેવાનું ભૂલી જ ગયો મેલ એન્ડ ફિમેલ બંને કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે બરાબર ત્યાર પછી વાત કરીએ કે આર એ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર પણ હોય છે બરાબર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરનો મતલબ શું થાય છે હું આપ તમને આગળ વિડિયો જોશે એટલે તમને ખ્યાલ આવી જશે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શું છે મેં આગળ કીધું છે બરાબર ઓકે હવે હવે આરએફઓની કમ્પેરિઝન કરીએ આરએફઓની જે કમ્પેરિઝન કરીએ તો કોની સમક્ષ કરી શકાય મામલતદાર વર્ક ટુ ઓફિસર હોય છે એની સમક્ષ કરી શકાય છે સર્ક્યુલર ઓફિસર હોય છે એની સમક્ષ થઈ શકે છે અને જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ છે એને સાથે પણ કમ્પેર કરી શકાય છે આરએફઓને બરાબર અને જેના પણ થ્રી સ્ટાર હોય છે વિદાઉટ એની સ્ટ્રી ઇન પોલીસ બરાબર આગળ જોઈએ મિત્રો આ તો કમ્પેરિઝનની વાત કરી અને તમારી યુનિફોર્મ સંબંધિત વાત કરી બરાબર હવે આપણે આગળ જોઈશું સેલેરી વિશે સેલેરી અને બેનિફિટ્સ કયા કયા મળતા હોય છે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે અમને ગન મળે છે યુનિફોર્મ ની તો વાત કરી લીધી કે તમને ખાખી યુનિફોર્મ હોય છે તમારો અને એમાં ત્રણ સ્ટાર હોય છે અને બીજું કે વિદાઉટ એની સ્ટ્રીપ બરાબર સેલેરીની વાત કરીએ તો મિત્રો આમાં સેલેરી કેટલી મળે છે તો ઓગણચાલીસ હજાર છસો રૂપિયા મળે છે આમાં સેલેરી અને પછી તમારી સેલેરી ઘણી વધી જતી હોય છે પચાસ હજારની પણ પાર સેલેરી થઈ જતી હોય છે બરાબર અને લેવલ સેવનના મેટ્રિક સેવલ લેવલ સેવનના આધારે તમારું સેલેરી બનતું હોય છે બરાબર એના સિવાય કઈ કઈ સરકારી ફેસિલિટીઝ મળતી હોય છે તો તમને હાઉસ મળતું હોય છે બંગલો મળતો હોય છે રહેવા માટે મેડિકલ એલાઉન્સ મળતું હોય છે એજ્યુકેશન એલાઉન્સ પણ મળતું હોય છે ટ્રાવેલ એલાઉન્સ મળતું હોય છે ફરવા માટે ડીએ ડેરનેસ એલાઉન્સ છે એના સિવાય પણ વગેરે વગેરે એલાઉન્સીસ ઘણા બધા મળતા હોય છે હવે ક્લાસ ટુ ઓફિસર્સ હોય તો ભાઈ ઘણી બધી સુવિધાઓ તો મળશે જ બરાબર હવે ત્યાર પછી બીજી કઈ ફેસિલિટીઝ મળતી હોય છે એના સિવાય પણ તો તમને વ્હીકલ મળતું હોય છે બરાબર વ્હીકલ મળતું હોય છે તમારી ડ્યુટી દરમિયાન તમે પેટ્રોલિંગ કરી શકો છો એના માટે વ્હીકલ હોય છે બરાબર એન્ડ બીજું કે તમને ગન પણ મળતી હોય છે ગન ઓકે ગન પણ તમને મળતી હોય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર શું છે કેવા પ્રકારનું ડિવિઝનલ કેવી રીતે ફાળવવામાં આવેલ છે કયા ડિવિઝનમાં તમારું પોસ્ટિંગ છે અને કેવી રીતે આખું સ્ટ્રક્ચર વર્ક કરતું હોય છે એ હું તમને સમજાવવાનો છું તું ધ્યાનથી થોડું સમજો બરાબર હવે અહીંયા મિત્રો તમારી જે પોસ્ટ છે એ અહીંયા આપેલી છે આર એફ ઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરાબર અને એના કેટલાક ફૂલ ફોર્મ પણ મેં આપેલા છે જે ઉપલી અધિકારી છે એમના ફોર્મ ફૂલ ફોર્મ આપેલા છે ઓકે તો હવે આપણે ડિવિઝનલ સ્ટ્રક્ચરના આધારે આપણે લેવલ ડિવિઝનલ લેવલ સમજીશું કે શું છે એક્ઝેક્ટલી તો હવે મિત્રો એક ડિવિઝનલ એટલે એક ડિવિઝનલમાં ટુ ટુ થ્રી રેન્જ હોય છે કેટલી હોય છે એક ડિવિઝનમાં ટુ ટુ થ્રી રેન્જ હોય છે બરાબર એટલે કે એરિયા વાઇઝ તમને સમજાવું એરિયા વાઇઝ તમને સમજાવું તો તમને પચાસથી સો કિલોમીટરનો એરિયા રેન્જ મળતી હોય છે બરાબર કેટલું પચાસથી સો કિલોમીટરનો તમને રેન્જ મળતી હોય છે અને એ રેન્જ એ વિસ્તારના તમે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય છો મેં આગળ વિડીયોમાં કીધું હતું ને આગળની આગળની સ્લાઇડમાં મેં તમને કીધું હતું કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શું છે હું તમને આગળની નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવીશ તો મિત્રો એડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એ જ હોય છે જેમને કેટલોક વિસ્તાર ફાળવવામાં આવેલો છે અને એ વિસ્તારના તેઓ ઓફિસર હોય છે જેને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કહે છે એમના મુજબ જ બધું જે અંદર જે તમારા અંડરમાં જે પણ લોકો કામ કરતા હોય છે એ લોકો તમારા મુજબ તમારા ડાયરેક્શન મુજબ તમારા આદેશ મુજબ કામ કરતા હોય છે બરાબર એટલે કે તમે એક ડિવિઝ ડિસિઝન મેકિંગ ઓફિસર હોય છો બરાબર તમારે જે પણ તમારા એરિયામાં જે પણ નિર્ણય હોય છે એ તમારી મરજીથી લેવામાં આવે છે તમને બરાબર તમારે જે પણ જે પણ તમારે લો હોય કોઈ પણ કાયદો હોય કોઈ પણ એક્ટ હોય કોઈ પોલિસી હોય સરકારની એ બધી તમારામાં જવાબદારી હોય છે અને તમારે એ બધી ઇમ્પ્લિમેન્ટ કરાવવાની જવાબદારી રિસ્પોન્સિબિલિટી તમારી હોય છે એક આરએફઓ એફ ઓફિસરની હોય છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની હોય છે જે પણ સરકારની યોજનાઓ છે કોઈ પણ અન્ય હોય ઓફિસર હોય અને કોઈ શું કહેવાય યોજના હોય કોઈ પણ પોલિસી હોય કોઈ એક્ટ હોય કોઈ લો હોય તો એ રેન્જ હોય એમને જે ફાળવવામાં આવેલું છે એમાં તેમને શું કે ઇમ્પ્લીમેન્ટ કરાવવાની હોય છે આદે અમલ કરાવવાનો કામ હોય છે બરાબર એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરનું બસ આ કામ હોય છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં પણ તમને પચાસથી સો કિલોમીટરનો એરિયા મળતો હોય છે અને એ એરિયામાં તમારા અંડરમાં જેટલા પણ લોકો હોય હવે કેટલા લોકો હોય છે તમારી અંડરમાં એ હું નેક્સ્ટ સ્લાઇડમાં બતાવવાનું છું કે તમારા અંડરમાં કેટલા લોકો કોણ કામ કરે છે અને કોણ કોણ કામ કરે છે બધું જ આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું બરાબર હવે હવે મિત્રો પ્રમોશનની પણ અહીંયા વાત કરી લે કે અહીંયા પ્રમોશન પણ તમારું કેવી રીતે થતું હોય છે બરાબર હવે તમારી પોસ્ટ અહીંયા છે આરએફઓની અહીંયા તમે જોઈ શકો છો આર એફ પોસ્ટ અહીંયા છે હવે અહીંયાના જે ઉપરના લોકો છે એ તમારાથી નીચેની પોસ્ટના નીચેની પોસ્ટના લોકો તમારી ઉપર છે સોરી ઓકે સોરી હવે તમારી પોસ્ટ અહીંયા છે આરએફઓની હવે અહીંયાના ઉપરના જે લોકો છે એ તમારા અંડરમાં છે અને અહીંયા જે નીચેના લોકો છે એ તમારા ઉપલી અધિકારી છે બરાબર આપણે ઉપર નથી જવાનું આપણે નીચેની સાઈડ જવાનું છે પ્રમોશન આપણને નીચેની સાઈડ મળશે બરાબર તમે આરએફઓમાં તમારું પ્રમોશન થયું છે ત્યાર પછીનું નેક્સ્ટ જે પ્રમોશન થશે એ ઈસીએફ એસીએફ એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર તરીકે તમારું પ્રમોશન થશે નેક્સ્ટ અને એમાં હવે મિત્રો તમને કહી દઉં આર એફ જે પ્રમોશનની પ્રોસેસ છે એ ઘણી લાંબી છે ઘણો સમય લેતી હોય છે પ્રમોશનમાં આમાં તમને એક જ પ્રમોશન લેતા લેતા દસથી પંદર દસથી બાર વર્ષનો જેટલો સમય લાગી જતો હોય છે એક જ પ્રમોશન એસીએફ બનતા એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેસર ઓફિસર અને જેમ જેમ તમે આગળના લેવલ આગળના પોસ્ટ સુધી જાઓ છો એમ એમ છે ને તમારું જે રેન્જ છે એ પણ વધતી જાય છે અને જમા તમારા અંડરમાં જે લોકો કામ કરતા

આ યુપીએસસીની એક્ઝામ આપીને તમે ડાયરેક્ટ યુપીએસસીની એક્ઝામ આપીને તમે ડાયરેક્ટ ડીસીએફ અથવા તો ડીઓની પોસ્ટ ઉપર પોસ્ટિંગ મેળવી શકો છો જે યુપીએસસી એક્ઝામ કન્ડક્ટ કરે છે ને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એ એક્ઝામ પાસ કરીને તમે ડીસીએફ અથવા તો ડીઓની પોસ્ટ સુધી પહોંચી શકો છો હવે બરાબર હવે આની પણ આગળ ઘણી બધી પોસ્ટ આવેલી છે આની પણ આગળ ઘણી બધી પોસ્ટ આવેલી છે કઈ કઈ પોસ્ટ આવેલી છે એટલે કે જે ડીસીએફ અને ડીઓની આગળની પોસ્ટ છે એક કન્ઝર્વેટર ફોરેસ્ટ છે પછી એની આગળ છે સીસીએફ સીસીએફ એટલે cc sí, sí, affiliate chief chief કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર અને જે સીસીએફ હોય છે એ આખા સ્ટેટમાં એક જ હોય છે મતલબ કે આખા સ્ટેટમાં એનો એક જ હોય છે હેડ બરાબર ફોરેસ્ટ ઓફિસરનો આખો હેડ હોય છે સીસીએફ અને જે તમે યુપીએસસી એક્ઝામ આની આગળની તો કોઈ પોસ્ટ છે જ નહીં બરાબર સીસીએફની આગળ કોઈ પોસ્ટ નથી જો તમે ચીફ આખા ફોરેસ્ટ ઓફિસરના એકદમ ચીફ બનવા માંગતા હોય તો તમારે એક જ ઉપાય છે તમે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી લો બરાબર તો તમે આગળ જતાં ફ્યુચરમાં સીસીએફ બની શકો છો બરાબર બાકી તમારો અંત છે ને એસીએફમાં તમારો અંત આવે કેમ કે આની આગળ છે ને ઘણા ઊંચા ચાન્સ છે કે તમે ડીસીએફ બની શકો અથવા તો ડીઓ બની શકો બરાબર તો તમારે જો આગળની પોસ્ટ સુધી પહોંચવું હોય તો તમે યુપીએસસી એક્ઝામ થ્રુ જઈ શકો છો બાકી એસીએફ સુધી તમે પહોંચી શકો છો આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર સુધી બરાબર આઈ હોપ તો તમને સમજાઈ ગયું હશે કે આખું ડિવિઝનલ સર્કલ શું છે કેવી રીતે કામ કરતું હોય છે આખું બરાબર અને બીજું ક્યાં મિત્રો કે કયા કેવી રીતે પ્રમોશન અને કેટલું પ્રમોશન ક્યાં સુધી થઈ શકે છે એ પણ બતાવી દીધું હવે નેક્સ્ટ આપણે કેટલા લોકો તમારા અંડરમાં કામ કરે છે શું કામ હોય છે શું રિસ્પોન્સિબિલિટી હોય છે આરએફઓની એ પણ અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો મિત્રો આર એફ ઓનું મેઇન કામ છે એ વાઇલ્ડ લાઈ વાઇલ્ડલાઇફ રિલેટેડ હોય છે એમના યુસી હોય છે એમને સોલ આઉટ કરવાનું હોય છે એન્વાયરમેન્ટ સંબંધિત હોય છે બરાબર તો એ બધી જ રિસ્પોન્સિબિલિટી છે એ આર એફઓની હોય છે બરાબર હવે એ પણ તમારે કહી દઉં કે તમારા અંડરમાં કેટલા લોકો કામ કરતા હોય છે વર્ક ઇન ધ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એક તો ફોરેસ્ટ ડેપ્યુટી રે રેન્જ હોય છે તમને એકદમ નીચેથી બતાવી દો ફોરેસ્ટ વર્કર હોય છે એ પણ તમારા અંડરમાં હોય છે ફોરેસ્ટ ગાર્ડ પણ તમારા અંડરમાં હોય છે ફોરેસ્ટ બીટ ઓફિસર હોય છે એ પણ તમારા અંડરમાં હોય છે ફોરેસ્ટ સેક્શન ઓફિસર હોય છે એ પણ તમારા અંડર આવે છે ફોરેસ્ટ ડેપ્યુટી રેન્જ ઓફિસર પણ તમારા અંડરમાં આવે છે તો આટલા બધા લોકો આટલા ઓફિસર્સ તમારા અંડરમાં કામ કરે છે તમે જોઈ શકો છો કે આર નો કેટલો પાવર હશે તમે વિચારી શકો છો અને આ બધા જ આરએફ ના કામ આદેશ મુજબ એમના એમના ડાયરેક્શન મુજબ જ કામ કરતા હોય છે એ લોકો આર છે કે આ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે કે એ પ્રમાણે જ આ બધાએ કામ કરવાનું હોય છે આમ જોવા જઈએ તો ટોટલ બસોથી પાંચસો લોકોની તમારી ટીમ હશે અને બધા જ તમારા અંડરમાં કામ કરતા હોય છે બરાબર અને જે તમને રેન્જ કવર કેટલો કરવામાં કરવામાં આવેલો છે પચાસથી સો કિલોમીટરની રેન્જ તમને મળેલી હોય છે બરાબર એમાં જ તમારે બધું કામ કરવાનું હોય છે અને એની જ તમારે ધ્યાન રાખવાનું હોય છે બરાબર અને એમાં જ તમારે જે પણ વાઇલ્ડ લાઈફ આવતી હોય એ બધું જ તમારે એના સંબંધિત બધું કામ તમારે કરવાનું હોય છે આર એફ ઓમાં આગળ જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં તમને વધુ એનો ખ્યાલ આવી જશે કે શું છે ફંક્શન બધું જ તમને અહીંયા બતાવી દઈશ કે એકદમ બ્રીફલી કે શું છે તમારું કામ ઓકે એક એક પોઈન્ટને હું તમને એકદમ ડિટેલમાં સમજાવીશ કે શું કામ હશે તમારું આર એફઓનું એકદમ ડિટેલમાં બતાવીશ બરાબર જો મિત્રો તમને વિડીયો જોવાની મજા આવતી હોય એને લાઇક કરવાનું બાકી તો પ્લીઝ લાઇક કરદો કેમકે ઘણી મહેનતથી આ બધા વિડીયોઝ મળતા હોય છે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની બરાબર તો પ્લીઝ એક લાઇક તો બને છે અને કોમેન્ટ કરીને પણ જણાવજો કે કેવો વિડીયો લાગ્યો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી છે ઓકે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સેફટી એન્ડ સિક્યુરિટી ઓફ વાઇલ્ડ લાઈફ અહીંયા થોડી સ્પેલિંગ મિસ્ટેક થઈ છે સેફટી અને સિક્યુરિટી ઓફ વાઇલ્ડ લાઈફ ઓકે એટલે કે મિત્રો જે તમને એરિયા મળેલો હોય છે પચાસથી કે સો કિલોમીટરનો એરિયા જે રેન્જ મળેલી હોય છે એના અંડરમાં આવતી બધી જ વાઇલ્ડ લાઈફ એમની સેફ્ટી એમની સિક્યુરિટીની રિસ્પોન્સિબિલિટી આરએફઓની હોય છે જેમ કે જેમ કે ખાવાનું જે જે ટાઈગર હોય એમની મેડિકલ ફેસિલિટી છે એમને ફૂડ્સનું ધ્યાન રાખવાનું આ બધું જ કામ છે ને આર એફ ઓનું છે વાઇલ્ડલાઇફ એટલે કે વાઇલ્ડલાઇફ એનિમલ હોય શકે છે એમના સંબંધિત બધું જ કામ આર એફ એમની જવાબદારી એમને કોઈ બીમાર થઈ ગયા હોય તો એમને મેડિકલ સુવિધા પ્રોવાઈડ કરાવવી બરાબર એન્ડ એમની સેફ્ટી અને સિક્યુરિટીનું પણ ધ્યાન રાખવું બરાબર તો એ બધું જ કામ એ આર એફ હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો ફોરેસ્ટ લેન્ડ ત્યાર પછી આગળ જોઈએ તો ફોરેસ્ટ લેન્ડ એન્કરેજમેન્ટ એટલે કે જે આજુબાજુના રહેતા લોકો હોય તે સરકારી જમીનનો ઉપયોગ ન કરી લે હડપી ના લે અથવા તો જે જંગલ જંગલ વિસ્તાર હોય છે તેને ઝાડ કાપી ના નાખે એ સંભાળવાની જવાબદારી પણ આર હોય છે અને જો કોઈ આવું કરતાં પકડાય તો તેને સમક્ષ પોલીસ કાર્યવાહી કરી થઈ શકે છે એટલે કે પોલીસને પોલીસને જે પાવર મળેલા હોય છે એરેસ્ટ કરવાના બરાબર એ બધા જ પાવર એ આર પણ ઉપયોગ કરી શકે છે જો એવો સંજોગ ઊભો થાય તો આર પણ કોઈ વ્યક્તિને અરેસ્ટ કરી શકે છે એના સમક્ષ પોલીસ કાર્યવાહી થઈ શકે છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો સિક્યુરિટી ઓફ ટ્રીઝ પ્લાન્ટેશન એન્ડ ન્યૂ ટ્રીઝ બરાબર એટલે કે તમને જે નવો એ જે એરિયા મળેલો છે એમાં તમારે ન્યૂ પ્લાન્ટ્સ અથવા તો ટ્રીઝ છે એને વાવવાના હોય છે જે નવા ઝાડ હોય છે એમને ઉગાવવાનું કામ પણ તમારું હોય છે પછી જે ટ્રીઝની સિક્યુરિટી એટલે એમનું ધ્યાન રાખવાનું તમારે એનું રક્ષણ કરવાનું હોય છે એમનું જતન કરવાનું હોય છે બરાબર અથવા એટલું જ કામ નથી હોતું એના સિવાય પણ તમે જે ટ્રીઝ હોય છે એને પ્રમોટ કરી શકો છો તમે બીજા લોકોને પૈસા આપીને ઝાડ ઉગાવવા માટે વિનંતી કરી શકો છો બરાબર અને આ બધું કામ એ આર એફ ઓનું જ કામ હોય છે એટલે કે આ બધું કામ આર એફ ઓ પોતે નથી કરતા જે તમારા અંડરમાં જે લોકો હોય છે એમના થ્રુ કરાવતા હોય છે બરાબર તમારે ઓર્ડર્સ આપવાનો હોય છે બરાબર તો આ બધું કામ એ આરએફઓનું હોય છે ત્યાર પછી આગળ જોઈએ ટુ ઇન્કરેજ પાર્ટિસિપેટ ઓફ પીપલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્લાન્ટેશન એ રિલેટેડ એક્ટિવિટી એટલે કે મિત્રો મેં ઉપર ઉપર કીધું એ પ્રમાણે કે જેમ કે પૈસા આપીને નવા પ્લાન્ટ્સ વાવે છે જે ખાલી જમીન પડેલી હોય છે એમાં નવા નવા પ્લાન્ટ્સ વાવવાના હોય છે એ બધી જ જવાબદારી એ આર એફ હોય છે બરાબર એ બધું જ કામ એ આર એફ કરાવવાનું હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ટુ ઇન્ક્રીઝ ઇન્કમ ઓફ લોકલ પીપલ થ્રુ ટ્રી પ્લાન્ટિંગ એટલે કે જે આજુબાજુના વિસ્તારમાં જે આદિવાસી રહેતા હોય છે એમને એમની ઇન્કમમાં કેવી રીતે વધારો કરવો બરાબર એમની એમનું એમની સિક્યુરિટી એન્ડ સેફ્ટીનું પણ ધ્યાન આરએફઓ રાખતા હોય છે બરાબર અને એમની ઇન્કમમાં પણ વધારો કેવી રીતે કરવો એ પણ આરએફઓમાં રિસ્પોન્સિબિલિટી જવાબદારી હોય છે બરાબર એમનું ધ્યાન રાખવું એમનું રક્ષણ કરવું બરાબર જે આદિવાસી વિસ્તાર હોય છે એ તો એમનું પણ તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી આગળ જોઈએ તો મેન્ટેન બાયો બાયોડાયવર્સિટી ઓફ ફોરેસ્ટ બાયોડાયવર્સિટી હોય જે જંગલની જેનું રક્ષણ કરવું હોય કોઈ નુકસાન ના થવું જોઈએ જેમ જેમ કે કોઈ આપણે જેમ કે કોઈ આપણે હવે બહુ જંગલ પર આધારિત છીએ એટલે કે ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ પણ હવે જંગલ પર ફોકસ કરી રહી છે ગ્રીનરી છે એની પર હવે ઘણા બધા ફોન્ડ્સ મળતા હોય છે તો આ બધું કામ એ આરિફોનું હોય છે બરાબર ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ ટુ અચિવ ધ પોલિસી ઓફ નેશનલ ફોરેસ્ટ પોલિસીસ નાઇન્ટીન એટી એટ એન્ડ કવર ધ મેક્સિમમ એરિયા અન્ડર ફોરેસ્ટ એટલે કે જે નેશનલ પોલિસીઝ હોય છે એનો અમલ કરાવવાનો હોય છે પછી રિસર્ચ પણ કરી શકે છે બરાબર તમારા જે એરિયામાં હોય છે એમાં કંઈ ઘણું નવું રિસર્ચ પણ કરી શકે છે બરાબર અને જે સરકાર તરફથી જે નવી પોલિસીઝ બહાર પાડવામાં આવતી હોય છે એનો ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું પણ કામ એ એરિયામાં જે પણ વિસ્તાર હોય છે ત્યાંના લોકો હોય છે બરાબર તો એમનું ઇમ્પ્લિમેન્ટ એટલે અમલ કરાવવાનું પણ કામ એ આરએફઓનું હોય છે બરાબર સરકાર તરફથી જે પણ નવી જાહેરાત કરવામાં આવે નવી પોલિસી બહાર પાડવામાં આવે એ બધું જ કામ એ આરએફઓનું હોય છે એમને અમલમાં કરાવવાનું બરાબર તો આ બધું જ બેસિકલી કામ હોય છે આરએફઓનું આના સિવાય પણ ઘણું બધું કામ હોય છે પરંતુ એક જ વિડિયોમાં એની એકદમ ડિટેલમાં આપણે આ રોનું કામ શું છે બરાબર મેં ઉપર જે મેન મેન કામ હોય છે એમના સંબંધિત એ મેં બતાવવાની કોશિશ કરી છે પરંતુ એક તમે પણ સમજી શકો છો કે આ રેફોનું આખું જે જોબ છે એનું આખું જે શું કામ હોય છે એ બધું બતાવવું એ પોસિબલ છે નહીં બરાબર ઓકે તો મેં પ્રયત્ન કરે છે આવું જ સંબંધિત કામ હોય છે મેનમેન જે કામ મેં તમને બતાવવાનો પ્રયત્ન કરે છે